રાજપાટી જીએમડીસીમાં નોકરી આપવાની લાલચે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ત્રણ ઠગની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના બલદવા કંપનીના રહેતા નગીન બીજલભાઈ વસાવાના પુત્ર હરીશ નગીનભાઈ વસાવા તથા પુત્રી સુરીતા વસાવાએ ગત તારીખ 12 માર્ચ 2018 રોજ રાજપાર્ટીની જીએમડીસી કંપનીમાં વર્કરોની જગ્યા ખાલી છે તેવી જાહેરાતના પગલે જીએમડીસીમાં ફરજ બજાવતા અને ઝઘડિયાના પીપળીપણા ગામના સુરેન્દ્ર સોમાભાઈ વસાવા, સોમા જેઠાભાઈ વસાવા તેમજ કંપનીના મેનેજરનો સંપર્ક કર્યો હતો. આ ત્રણેય ઉમેદવારોને અરજી સાથે 20,000 અને સુરીતાબેન પાસે 7,500 ભરવાની ફરજ પડી હતી. આ રકમ 5 જુલાઈના રોજ નોકરી મળશે ત્યારે પરત મળી જશે તેવો વિશ્વાસ કેળવી ઉમેદવારો પાસે વધુ નાણાં મંગાયા હતા, જે બાદ ઘણા સમય બાદ બંને ઉમેદવારોએ ત્રણેયનો નોકરી બાબતે સંપર્ક કરતા તેઓએ ગલ્લા તલ્લા કરતા ઉમેદવારોને પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓએ આ અંગે ઝઘડિયા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી ત્રણેય ભેજા બાજો સાથે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે આ ત્રણેય ભેજા બાજોએ અન્ય 68 યુવાનો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા વાલિયા ઝઘડિયા યુથ પાવરના રજની વસાવા, ભોલુ વસાવા અને સંદીપ વસાવાએ આ ભેજા બાજો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.